અમરેલી જિલ્લાના વડિયા ગામના મૂળ વતની અને હાલમાં રાજકોટ ખાતે રહેતા ડોક્ટર બાબુભાઈ ઢોલરિયાના 80મા જન્મદિન નિમિત્તે વડિયા ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં 80 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. અમરેલીના વડિયા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા ડોક્ટર બાબુભાઈ ઢોલરિયાના 80મા જન્મદિન નિમિત્તે 80 વૃક્ષાઓનું રોપણ કરી તેમના જન્મદિનને યાદગાર બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાડ સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વડિયા ગ્રામ પંચાયત ખાતે વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં લોકોને ગ્રામ પંચાયત તરફથી અલ્પાહારના ભાગરૂપે વૃક્ષો આપીને એક નવી જ પદ્ધતિ અપનાવવામાં આવી હતી અને ખૂબ સરસ રીતે લોકોને પર્યાવરણ વિશે માનનીય પૂર્વ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંડાડ સાહેબે પ્રવચન આપી અને લોકોને સંબોધન કરેલું છે અને લોકોએ પણ ખૂબ મસ્તી આમાં ભાગ લઈને અને આ કાર્યક્રમ સારી રીતે ઉજવેલો છે. સ્વચ્છ અને સુંદર અને પર્યાવરણયુક્ત ગામ બનાવવા માટેની એક પ્રેરણા આપી છે. પોતે અભણ હોવા છતાં યુનિવર્સિટીની ઉચ્ચ યુનિવર્સિટી સાથે કોઈ પણ સ્કૂલ કોલેજ ગયા વગેરેને પદવીઓ પ્રાપ્ત કરી છે એવા બાબુભાઈએ ગામને આજે પ્રેરણા આપી. ત્યારે મારે પણ લોકોને એક સંદેશો આપવો છે કે હવે પર્યાવરણ પરમો ધર્મ, રાષ્ટ્ર પરમો ધર્મ, આ નવું સૂત્ર સાથે આપણે આપણા રાષ્ટ્રને પર્યાવરણથી દૂષિત ન થવા માટેની એક આજે નેમ લેવાની બધાને વિનંતી કરું છું અને સાથે સાથે આ દેશના તમામ ધર્મ સંપ્રદાયના લોકોએ હવે પોતાને ત્યાં આવતા પોતાના જે અનુયાયીઓ છે એમને પ્રસાદ તો આપે જ, પણ પ્રસાદ આપવા સિવાય પોતાની નર્સરી કરી અને બધાને એક એક વૃક્ષ એના અનુયાયીઓને આપી અને આપણે માનવ જીવનની જે અમૂલ્ય આપણને મળી છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે ભારત દેશ આખા વિશ્વને આવી પ્રેરણા આપે અને તમામ સંપ્રદાયના સંતો મહંતો પોતાના અનુયાયીઓને એક એક વૃક્ષ આપે એવી આ બધાને વિનંતી.